નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ આ યુનિવર્સિટી સાથે સંકળાયેલ કોલેજમાં બી એસ એડમિશન લેવા માગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે અહીં એક લિંક આપેલી છે વેબસાઇટ આપેલી છે ઓ બે હજાર એકવીસ ડોટ ગુજરાત યુનિવર્સિટી ડોટ એસી ડોટ ઇન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારની એક વિન્ડો ખુલશે જેમાં તમે જોઈ શકો છો એડમિશન ફોર બીએસી એસ સી બે હજાર એકવીસ વીસ એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સૂચના આપેલી છે આ સૂચના આ સૂચના બધી વાંચી લેવી અને પછી તમે અહીંયા એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનો એક વિન્ડો ખુલશે જેમાં તમારે આઈ એગ્રી બટન ઉપર ક્લિક કરવાનું છે આઈ એગ્રી બટન ઉપર ક્લિક કરવાથી તમને એડમિશન ફોર્મ એડમિશન ફોર બી બે હજાર એકવીસ બાવીસ લખેલું હશે ત્યારબાદ તમારે લાસ્ટ ક્વોલિફાઈ એચએસસી એક્ઝામ બોર્ડ ક્યાંથી જીએસ એચએસસી બીમાંથી તમે કરેલું હોય તો એ સીબીએસઈમાંથી તમે પાસ કરેલ હોય તો સીબીએસઈ સિલેક્ટ કરવાનું રહેશે જીએસએચએસી બીમાંથી તમે એટલે કે ગુજરાત બોર્ડમાંથી તમે પાસ કરેલી હોય ટ્વેલ્થ તો તમારે જીએસએચએસી બી પાસ કરવાનું રહેશે એનઆઈઓએસ પણ ચાલશે એ ક્લિક કરી તમે અહીંયા આગળ ક્લિક કરશો એટલે એક્ઝામ મંથ તમે ક્યારે એક્ઝામ આપેલી છે એના સીટ નંબર સરનેમ નેમ ફાધર્સ નેમ બર્થડેટ ઇમેલ મોબાઈલ નંબર આ ઈમેલ અને મોબાઈલ નંબર તમારે એવા યુઝ કરવાના છે જેમાં તમારે ઓટીપી આવશે એ ઓટીપી નો ઉપયોગ કરવાનો રહેશે મોબાઈલ નંબર નાખશો એટલે આ પ્રકારનો એક મેસેજ ખુલશે ઓટીપી સેન્ડ સક્સેસફુલી ટુ યોર મોબાઈલ નંબર એન્ડ ઇમેલ આઈડી એના ઉપરથી તમારે ઓટીપી નાખવાનો ત્યારબાદ તમારે આ પ્રકારની એક વિન્ડો ખુલશે જેમાં તમારે બધી ડિટેલ જે છે એ ભરવાની છે કેટેગરી જેન્ડર જો કોઈ ડિસેબિલિટી હોય એટલે કે વિકલાંગ હોય તો એને ડિસેબિલિટીની પર્સન્ટેજ નાખવાની છે ચાલીસ ટકા ઉપર હશે તો જ એ ડિસેબિલિટી એક્સેપ્ટ કરશે ત્યારબાદ તમારે એક પાસવર્ડ જનરેટ કરવાનો છે તમારી કોલેજનું નામ એટલે કે લાસ્ટ સ્કૂલનું નામ કોલેજનું નામ અને પાસવર્ડ જનરેટ કરવાનો છે કન્ફર્મ પાસવર્ડ પણ કરવાનો રહેશે તો આ રીતે તમે એક એપ્લિકેશન કરી શકશો અત્યારે એપ્લિકેશન પ્રક્રિયા ચાલુ જ છે તો હાલ વિદ્યાર્થીઓએ એપ્લિકેશન કરવાની રહેશે એપ્લિકેશન એપ્લાય કર્યા પછી આ રીતે સક્સેસનો મેસેજ આવી જશે અને ઓકે તમે ક્લિક કરી શકશો ત્યારબાદ તમે લોગિન થઈ અને તમારી ડિટેલ પણ જોઈ શકશો તમારે લોગિન થવા માટે તમારે યુઝર આઈડી અને તમે જે પાસવર્ડ બનાવેલો છે એનો ઉપયોગ કરવાનો છે અહીંયા તમારે સાઇન ઇન ટુ યોર એકાઉન્ટ જેમાં તમારો યુઝર આઈડી તમારો મોબાઈલ નંબર અથવા ઇમેલ આઈડીનો પણ ઉપયોગ કરી શકશો અને ત્યારબાદ તમારે અહીંયા પાસવર્ડ જે તમે બનાવેલો છે પાસવર્ડ અને ત્યારબાદ તમે અહીંયા સિક્યુરિટી ઓપ્શન પણ ક્લિક કરી અને સાઇન ઇન કરવાનું રહેશે સાઇન ઇન કરશો એટલે તમને આ પ્રકારની એક વિન્ડો ખુલશે આ વિન્ડોમાં તમે જોઈ શકશો તમે એડમિશન કોના માટે એપ્લિકેશન કરેલી છે અને બધી જ ડિટેલ અહીંયા જોઈ શકશો થેન્ક યુ